सर्वेभ्यो नमो नमः। स्वागतम अत्र सर्वेश ऑनलाइन प्रशिष्ट साहित्य कृति रसास्वादन श्रेणी ना आज नो मणको 70 अत्यार सुधीनी सफर में जे रीते तमे अमारे साथे जोड़ाता रहा छो यूट्यूब पर तमे अमारो वीडियो आ श्रेणी नो मणकाओ नो वीडियो जोईने अने जे तमारा अमूल्य प्रतिभाव अमने सांभळी रहा छे एना माटे थैंक्स अ लॉट। खरेखर आभार शब्द बहुत ज ओछो छे कारण के हुं पण जाणो छुं अने तमे पण जाणो छो आपणे बधा जाणीए छीए के आ कोई सामान्य लोक भोग्य थई जाय अथवा तो मनोरंजन आपे एवं एवी श्रेणी नथी। आ एक क्लास ने एक बहुत विशिष्ट श्रेणी छे अत्यंत फलद्रुपता थी भरपूर छता पण एना सुधी पहोंचनारा अने एक ओना सुधी पहोंचे ए जाते नक्की करे छे राइट। घणी वार पुस्तकों सुधी आपणे पहोंचीए छे के पुस्तक आपणा सुधी पहोंचे छे आपणे पुस्तकने पसंद करीए छे कृति आપણને પસંદ કરે છે આ એક ચિંતનશીલ મુદ્દો બની જાય છે જો વિચારવા બેસીએ તો। પરંતુ આપણે એકમેક સાથે જોડાયા છીએ યુ તો હમ અકેલે હી ચલે થે લોગ મિલતે ગયા ઓર કારવા બનતા ગયા તો જે રીતે તમે આખો કારવો બનાવ્યો છે એના માટે સબ પ્રેમ આભાર। અને આજના 70મા માણકામાં એક એવા વક્તા આપણે સાથે જોડાયા છે જેમણે એમણે તો અંગ્રેજી અને ગુજરાતી સાથે કર્યો છે પરંતુ એમના રસ એમના રસના વિષયનો વ્યાપ અને ઊંડાણ બંને જ ઘણો તીવ્ર છે। અખબારોમાં જોઈએ તો જન્મભૂમિ અને મુંબઈ સમાચારમાં તેમણે ઘણા વર્ષો સુધી સક્રિય રહીને સેવા આપી છે। અભિયાન અને આહા જિંદગી નામના સામાયિકોમાં કુલ 37 વર્ષ સુધી એક મજબૂત સત્વશીલ પત્રકાર તરીકે એમણે સેવા આપી છે અને આ દરમિયાન સમાચારોમાં સંપાદન સાથે અનેક અગ્રગણ્ય લેખોનું પણ લેખન થયું છે। 10 ત્રિઅંકી અને 15 એકાંકીમાં તેમણે પોતાના અભિનયનો ઓજસ પાથર્યો છે। મરીઝ સહિત 3 નાટકોનું લેખન કર્યું છે। સાહિત્ય અને અનેક કલા પ્રવૃત્તિમાં સક્રિય સંડોવણી સાથે એ વિશે તેઓ લખતા રહ્યા છે। પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણની જાળવણીની ખેવના હંમેશા એમના ઊંડાણ એમના અંતરમાં રહે છે અને એ માટે તેઓ સ્વથી આરંભીને સર્વ સુધી પહોંચે એવા પ્રયાસો બહુ જ સરળતાથી સભાનતા સાથે અને સહજતાથી કરતા રહ્યા છે। સંવાદિતા અને સકારાત્મકતા માટે જો આ વાત હું ખાલી કહી દઉં કે સંવાદિતા અને સકારાત્મકતામાં પૂરો વિશ્વાસ ધરાવે છે તો મને એવું લાગે છે કે મને પોતે જ ખાલી ખાલી લાગતો હોય છે, પરંતુ હું તમારી સાથે એ વાત કરવા માંગીશ કે આ બધી અનુભૂતિનો વિષય હોય છે। વ્યક્તિનો પરિચય જ્યારે એમની સાથે સહજ અને અનૌપચારિક વાત થાય ત્યારે વધારે મળતો હોય છે અને જ્યારે મેં આજના વક્તા વિનીત શુક્લા વિનીતભાઈને મેં પહેલા ફોન કર્યો હતો ત્યારે એમને એક સર્જરી માટેની વાત ચાલતી હતી, સદભાગ્ય એની જરૂર નથી જણાય અને ટાળી શકાય છે એ તો, પરંતુ એ સમયે પણ એમને એમણે મને બહુ જ ખેલદિલી બહુ તાજગીથી એ કીધું કે મને વાત કરવાનું તો ગમશે જ કોઈ પણ તારીખે, બસ ખાલી થોડું આ છે ને તો એના પછી આપણે કરીએ। એટલે કોઈ પણ દોડધામની વ્યસ્તતા વચ્ચે પણ એમની સહજતા અને એના એથી વિશેષ એમની તાજગી અકબંધ રહી છે। મને લાગે છે આ શુક્લ ખાનદાનનો આ એક જેને આપણે કહીએ ને કે યદા યદા મુંચતી વાક બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ, એટલે વ્યક્તિનો આ પ્રમાણ આ સંસ્કાર આ ખાનદાની એ સમગ્ર પરિવારમાં જે રીતે વિકસિત થયો છે જે રીતેના મૂળ થી લઈને હૃદયથી લઈને જીવવા સુધી આવ્યો છે એના માટે એમને સાદર સપ્રેમ વંદન। અને આજના વક્તા વિનય શુક્લને વિનંતી કરું છું કે આપ જીવન ભારતીના મંચ પર આ પ્લેટફોર્મ પરથી પ્રશિષ્ટ સાહિત્ય કૃતિના 70મા મણકામાં આપની પ્રિય કૃતિનો રસાસ્વાદ અમને કરાવો જેથી એક તો એવી કૃતિ એમને પસંદ કરી છે એમના એના વિશે હું કશું જ નથી બોલતી કારણ કે પોસ્ટર પર ઓલરેડી એ નામ તો આવી ગયું છે, પણ એનો ઉઘાડ એ જ કરે એનો આસ્વાદ એ જ કરાવે અને કઈ રીતે કરાવશે હું જયારે સહજતાની વાત કરું છું જયારે તેઓ વાત કરશે તો તમે પોતે સમજી જશો કે સહજતા શું છે અને ઊંડાણ શું છે। મેં બહુ સભાનપણે કહ્યું છે કે એટલું જ ઊંડાણ અને વ્યાપ બંને જ વધારે હોય, વૃક્ષના મૂળિયા જેટલા ઊંડા છે એટલા જ ઉપર વિકસિત છે અને એ છે વિનીત શુક્લા। તો વિનીત સર ગુડ મોર્નિંગ અને આપને જીવન ભારતી તરફથી આપનું જ અને જીવન ભારતીના તમે વિદ્યાર્થી છો આહા અને કેવા વિદ્યાર્થી છો એના વિશે તો કપિલભાઈએ પેપર લીક કરી દીધું, પણ હું સાચું કહું મને મજા એમાં આવી, મને આ જાણીને બહુ સારું લાગ્યું કારણ કે હું હંમેશા એવું માનું છું કે જે વિદ્યાર્થીની ક્યારેય સ્કૂલની કરિયરમાં કમ્પ્લેન ના આવી હોય જેણે ક્યારેય ધમાલ ના કરી હોય અને ક્યારેય જેણે લીડરશિપ ના કરી હોય તો મને એવું લાગે કે એને શું કર્યું સ્કૂલ જઈને, પણ આઈ એમ સો વેરી હેપી કે તમે આ બધું જ કર્યું છે અને છતાંય તમે સૌથી શાંત અને ડિસિપ્લિન સ્ટુડન્ટ રહ્યા છો
એટલે તમારી ધમાલમાં પણ પૂરેપૂરી તર્ક સંગતતા હતી, જે આજે પણ છે, અકબંધ છે. તો ઉંમર એ તમારા માટે ખાલી એક આંકડો છે, અને આઈ એમ સો વેરી હેપી કે તમે આજે અહીંયા છો અને હું તમારી સાથે વાત કરવાનો મને એક ચાન્સ મળ્યો છે. આ એક નિમિત્તનું સારું સાંપડ્યું છે. તો આપનું ખૂબ 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 સ્વાગત છે તમારા જ પરિવારમાં, પ્રશિષ્ટ સાહિત્યના મંચ પર, અને વ્યક્તિગત રીતે પણ હું આપને આવકારું છું. તો પ્લીઝ. નમસ્કાર. એકાદ મહિના પહેલાના એક રવિવારે મારી જીવન ભારતીમાં અચાનક આંટો મારવાનું થયું. એ તરફ હતો એટલે થયું કે જઈ આમ પ્રવેશ કર્યો અને થોડો આગળ વધ્યો તો એક બહેન જૈફ ઉંમરના હતા. મને અચાનક યાદ આવ્યું કે આ મેદાનમાં તો મેં લાંબુ ઊભું પહોળા દાંતા વાળું ઝાડુ લઈને એટલી બધી વાર ઝાડુ માર્યું છે. થોડો આગળ ચાલ્યો અને ડાબા તરફ એક ટાંકી પર નજર પડી. બાળકોને પાણી પીવાની અનેક નળ વાળી ટાંકી હતી અને મન અચાનક ખુશ થઈ ગયું કે એની એ જ જગ્યા છે હજુ ટાંકીની. કેમ ખુશ થઈ ગયું એ તો જાણે સમજાયું, પણ આપણને ભૂતકાળના અમુક દ્રશ્યો કાયમ માટે સચવાઈ રહે એવું આપણને ગમતું હોય છે ને, એટલે કદાચ એવું થયું હશે. જરાક આગળ ચાલ્યો અને કળા ભવનની સામેના બાગમાં ના ઝાડ પરથી સવારનો તડકો પડી રહ્યો હતો. પ્રકાશના કિરણો જે રીતે વહેંચાઈને એ વૃક્ષમાંથી નીચે ઉતરી રહ્યા હતા ને, એ જોઈને અચાનક બહુ આનંદ થયો. હયું ઠર્યું મારાથી એને અચાનક પૂછાઈ ગયું વૃક્ષને કે ભાઈ તે મને અહીંયા રમતા ગાતા ગુલાટ ખાતા તોફાન કરતા ને દોસ્તો સખીઓ સાથે આનંદ માણતા જોયો છે? એ વૃક્ષે વાંસા પર હાથ પસવારતો હોય એવી ઠંડક સાથે કહ્યું કે ના, મેં તને જોયો નથી, પણ તારો આ સવાલ સાંભળીને મને થાય છે કે તારો આ જીવન ભારતી સાથે જેવો સંબંધ જેટલો જૂનો છે એનાથી એ થોડો વધારે જૂનો આપણો સંબંધ છે. અને એ સાંભળીને 2 મિનિટ અટકી જવાયું. મારી જીવન ભારતી અમૃત મહોત્સવ જેવા મંગળ પ્રસંગે યાદ કરે એનો આનંદ કઈ ઓછો હોય? આ વ્યાખ્યાન શ્રેણી જે એનું એનું જે મહત્વ છે એ ત્યારે વધારે ખુલીને વધારે સુદૃઢતાથી બહાર આવશે જ્યારે બીજા 75 વર્ષ પછી એ સમય અનુસારના કોઈ નવતર ઉપક્રમમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધ વક્તા આજની આ શ્રેણીની વાત કરતો હશે. મારે એ પૂછવું છે કે કોઈ પુસ્તક એવું હોય કે જે તમે એક જ વાર વાંચ્યું હોય છતાં તમને મનમાં એમ રહે કે આ તો મેં ઘણી વાર વાંચ્યું છે, આના વિશે તો મને બરાબર ખ્યાલ છે, એમાં તો આમ આમ છે ને આવું આવું છે ને, એમાં જે વ્યક્તિ વસ્તુ કે વિચાર રજૂ થયા હોય તેની સાથેનું તમારું તાદાત્મ્ય એવું થઈ ગયું હોય કે તમને એમ લાગે જ નહીં કે મેં એક વખત વાંચ્યું છે, એ એ એ એ વક્તા અરે પુસ્તકના લેખકનું એ ભરતીનો થોડો અંશ તમારી આંખમાંથી બહાર આવ્યા વિના રહી નથી શકતો. તમારે એને પછી આવું વારંવાર થાય એટલે બીજી વાર ત્રીજી વાર વાંચવું જ પડે છે અને આવા પુસ્તકોની એ જ નિયતિ હોય છે. આવું એક પુસ્તક તે પુલ એટલે પુલ
આની કક્ષાના એવા બીજા પુસ્તકો પણ તમારા મનમાં આવો ભાવ ચોક્કસ પેદા કરી જ શકે. આ પુસ્તકના અનુવાદ છે, એમાં અનુવાદના લેખો, અનુવાદિત લેખો છે, અને સ્વતંત્ર છે. અરુણાબેન જાડેજા, પુલ એટલે પુલ દેશપાંડે, એટલે પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે 19માં, અને નિધન 2000માં. 81 વર્ષનું એવું તો ભરપૂર કળાસભર, આસ્વાદસભર અને ખાસ દાંપત્ય, સુદીર્ઘ દાંપત્ય સાથેનું એ જીવન જીવ્યા છે કે એની વાત જેટલી કરીએ એટલી ઓછી છે. આ પુલો એટલે કોણ, એની પહેલા થોડીક વાત કરી લઈએ. અનુવાદ થયા છે એવા લેખક, આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખક અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પરફોર્મર પણ, ગાયક, વાદક, સંગીતકાર કુમાર ગંધર્વ નામના અદ્ભુત શાસ્ત્રીય ગાયક, અને પુલ વચ્ચે અત્યંત નિકટનો મૈત્રી સંબંધ. કુમાર પુલથી વયમાં ખાસા 8-10 વર્ષ નાના, એટલે પુલ એમને એક વચનમાં જ સંબોધે. એકવાર પુલ દેશપાંડે, કુમાર ગંધર્વ, આચાર્ય અત્રે નામના એક બહુ જ સિનિયર તંત્રી, લેખક, હાસ્યકાર, નાટ્યકાર ને મળવા ગયા. આચાર્ય અત્રે પૂછ્યું કે ભાઈ કુમાર, કે ગઈકાલે પેલી ચીજ સંભળાવેલી ને, એ બહુ સરસ હતી, પણ રાગ કયો હતો? એટલે કુમાર પોતાના વિશે, પોતાના પરફોર્મન્સ વિશે ખાસ કઈ બોલે નહીં, એટલે એમણે કીધું કે હમીર. આચાર્ય અત્રે ખીજવાઈ ગયા કે હમીર, અરે પેલો મારી બાજુમાં એક બેઠેલો તો સંગીત માસ્તર, એ તો મને કલ્યાણ કહેતો હતો, અક્કલનો અધૂરો, એવી તેવી બે ત્રણ જે યોગ્ય પ્રકારની સંભળાવી શકાય તેવી એમણે પેલા સંગીત માસ્તરને સંભળાવી. એટલે કુમાર ગંધર્વ કહે છે, એમાં એ લોકોનો વાંક નથી, એ લોકો રાગ સામેથી આવે, રાગ સામેથી આવે તો જ એને ઓળખી શકે છે. હું તો એનો પ્રોફાઇલ તૈયાર કરતો હતો. પ્રોફાઇલ એટલે આપણે જેને સાઇડ પોસ્ટ કહીએ છીએ ને, એ તમે જુઓ કે રાગને પ્રોફાઇલ તૈયાર કરવાની, રાગનો તૈયાર કરવો, પ્રોફાઇલ તૈયાર કરવો, એ સાઇડ પોસ્ટ તૈયાર કરવો, એ વાત જ કેટલી અદ્ભુત છે. એટલે જે એના પ્રચલિત સ્વરૂપ, પ્રચલિત માંડણી, પ્રચલિત આગળ વધારવું, તે એ બધાથી જુદી રીતે એ રાગને ખેડી રહ્યા હતા. અને આવું નવતર રાગની માંડણી, રાગની રજૂઆત કુમારે અનેક વાર કરી છે, જેના જેની નોંધ આપણને આ પુલના આ લેખમાં મળે છે. કેસરતાઈ કેરકર એ ગાન સમ્રાજ્ઞી, સુર સમ્રાજ્ઞી, એનું વ્યક્તિત્વ અને એનો ગાન વૈભવ જ એવો કે ભલભલા અંજાઈ જગાયા વગર ન રહી શકે. પણ એ જ્યારે શાંતિનિકેતન ગયેલા, ત્યારે એમણે ગુરુદેવ સમક્ષ એમના મિત્રોની હાજરીમાં જે ગાન રજૂ કરેલું, એ વિશે રવિન્દ્રનાથે એવા વાક્યોમાં લખેલું કે કોઈ પણ કલાકાર પોતાનું જીવન ધન્ય થઈ ગયું માને. અને જોજો કે એ વખતે કેસરતાઈની ઉંમર 45 વર્ષની, કે રાગની કે સંગીતની આવી રજૂ જીનિયસ જ કરી શકે. ટાગોરે જેમને સુરશ્રીની પદવી પણ આપેલી. એટલે આવા પ્રસંગો, આવા અગણિત પ્રસંગો, અગણિત ઉડાણ સાથે, વૈવિધ્ય સાથે અને સહેજ વ્યંગની તાસીર સાથે એમણે આ પુસ્તકમાં આ
વ્યક્તિ ચિત્રોમાં મૂક્યા છે, જે એવા તો આહલાદક બને છે કે શું કહીએ, આપણું જીવ પ્રસન્ન થાય, આપણે આનંદમાં ગદગદ થઈ જઈએ. મારે તમને સહેજ એ પુસ્તકમાં શું શું છે ખજાનો, આ ખજાનો એવો છે કે જે ખાતા કદી ન ખૂટે એવો ખજાનો છે, વાંચતા કદી ન ખૂટે, લેતા કદી ન ખૂટે, લૂંટતા કદી ન ખૂટે એવો ખજાનો છે. એની બેર મિનિમમ એટલે એની માત્ર વિગતો તમને પહેલા આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે આ શું છે. શાસ્ત્રીય ગાયકો હીરા કેસરભાઈ કેરકર, કુમાર ગંધર્વ, વિષ્ણુ દિગંબર પલુસ્કર, શાસ્ત્રીય અને ગઝલ ગાયિકા બેગમ અખ્તર, લતા મંગેશકર, શિલ્પકાર રામ કિંકરભાઈ, નૃવંશ શાસ્ત્રી અને મરાઠીના અગ્રણી ગદ્યકાર ઈરાવતી કરવે, અનોખો સ્થાપત્ય શાસ્ત્રી આસ્વાદક માધવ આચવલ, આટલા મહાનુભાવો વિશેના લેખો, ત્રણ પ્રવાસ વર્ણનો, પુલની વાર્તાકાર વિદ્યાધર પુંડલિકે લીધેલી સુદીર્ઘ મુલાકાત, પુલને એમના વિદુષી પત્ની સુનિતા તાઈએ લખેલો પત્ર, ભીમસેન જોશીની એક ટ્રીટ નામના સુનિતા તાઈનું મેં અગાઉ કહ્યું તે મનોહર આહે તરીપણ માંથી એક પ્રકરણનો અનુવાદ, આટલા અનુવાદના લેખો છે. અને પુલની તસવીરોના એમની ટૂંકી ટિપ્પણો સાથેના પુસ્તક ચિત્રમય સ્વગત, પુલએ લીધેલા લખેલા અને પુલને મળેલા પત્રો વિષયક લેખ, પુલોએ લખેલા અને પુલને મળેલા લગભગ 2-2.5 લાખ પત્રોમાંથી પસંદ કરીને મુકાયેલા પત્રો વિષયક લેખ પત્રપતિ પુલ નામે, પુલના વિખ્યાત નાટક તુજે આહે તુજ પાશી નામના નાટકના નાટક વિષયક લેખ, પુલ અને સુનિતા તાઈના નાટ્ય વાચન કાવ્ય વાચન ની આનંદ યાત્રા વિષયક લેખ, મૂર્તિમંત કવિતા નામનો, સુનિતા તાઈ અને પુલના સહજીવન ના સુનિતા તાઈના અનોખા સ્થાન વિશે નો લેખ, સુનિતા તાઈ ગયા ચંદન થઈને અગ્નિને ભોગવી જાણ્યો એ નામે, અરુણાબેન જાડેજા લિખિત અને અનુવાદિત આ આટલા આટલા લેખો, અને છેલ્લે પુલની તવારીખ અને માન સન્માનોનું વિગતવાર પરિશિષ્ટ. આટલો આટલો અદ્ભુત ખજાનો આ પુસ્તકમાં છે, જે પુસ્તક મારે તમને દર્શાવવું છે. તમે જુઓ કે કેવું સુંદર પુસ્તક તૈયાર થયું છે. આ છે પુસ્તક. પુલ એટલે પુલ એ મારું પ્રિય પુસ્તક. અરુણાબેન લિખિત અને અનુવાદિત લેખોના આ લેખો એટલા તો હૃદય સ્પર્શી છે કે જે હૃદય સાથે સીધો સંવાદ સાધે છે, એમ કોને કે આપણા હૃદયને રીતસર વીંધી નાખે છે. વ્યક્તિત્વો, પ્રવાસ વર્ણનો, પત્રો, અંજલિ લેખો તમને આ કક્ષાનો અનુભવ કરાવી શકે એવું જો તમારે માનવું હોય ને તો પુલ એટલે પુલ પુસ્તક પાસે જ જવું પડે, એમાં બીજો કોઈ વિકલ્પ નથી. સ્વતંત્ર લેખો અને અનુવાદ અને સ્વતંત્ર લેખોનું આવું રમણીય અને સ્મરણીય પુસ્તક આપવા બદલ આપણે અરુણાબેન જાડેજાના હંમેશા માટે ઋણી છીએ અને ઋણી રહીશું. આ સાથે જ અરુણાબેનને એક વિનંતી પણ કરી લઉં, એનો એનો લોભ નથી રોકી શકતો, કે સ્થાપત્યના અધ્યાપક અને વિરલ આસ્વાદક એવા માધવ આચવલ વિશેના આ પુસ્તકમાંના લેખમાં પુલ દેશપાંડેએ માધવ આચવલના એક પુસ્તક કિમયા કિમયાનો ઉલ્લેખ કર્યો છે.
અને એના એવા તો એને એવું તો પોખ્યું છે, એ પુસ્તકને એવું તો બિરદાવ્યું છે કે આપણે અરુણાબેનને વિનંતી કર્યા વગર નથી રહી શકતા કે આ પુસ્તક કિમયા, માધવ આચવલનું કિમયા ગુજરાતી વાચકને ન મળી શકે. વ્યાકરણ જેને અનન્વય અલંકાર કહે છે એવું આ પુસ્તકનું શીર્ષક છે. પુલ એટલે પુલ, કૃષ્ણ એટલે કૃષ્ણ, રામ એટલે રામ, એ વ્યાકરણ જેને અનન્વય અલંકાર છે કહે છે એવું શીર્ષક એમણે આ પસંદ કર્યું. અને એ કેટલું યથાર્થ છે, કેટલું અદ્ભુત છે એ સમજવા માટે આપણે, મેં અગાઉ કહ્યું એમ, વાંચવું જ પડે. એનું પ્રકાશન વડોદરાના ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરતા સંવાદ પ્રકાશને કર્યું છે, અને એનું સુંદર મુખપૃષ્ઠ અને અંદરની સજાવટ પણ એવી જ મોહક અને પ્રભાવક છે જે જયદેવ શુક્લ અને યુયુત્સુ પંચાલે કરી છે. હવે પુલએ 40-50 વર્ષ પૂર્વે લખેલા લેખો, પુલએ 40-50 કે કદાચ 60 પણ હોય, બરાબર ખ્યાલ નથી વર્ષોનો, લખાણના વર્ષોનો, એ 40-50 કે 60 વર્ષ પહેલા લખેલા લેખોનો લેખો આજે આપણે આજે વાંચીએ છીએ, અને એ પણ એમની માતૃભાષામાં, એમણે જે ભાષામાં લખી છે તે નહીં, અનુવાદિત ભાષામાં વાંચીએ છીએ, તોય આપણને એ આટલા સ્પર્શે છે, એમાંથી આપણને આટલું અદ્ભુત સત્વ મળે છે, એ એ એ સર્જકની કેટલી મોટી ઉપલબ્ધિ છે એમ કહ્યા વગર રહેવાતું નથી. આ પુસ્તક કળાના એવા વિશ્વમાં આપણને લઈ જાય છે. મને માફ કરજો, મારે જો આ વક્તવ્યમાં અદ્ભુત શબ્દ 100 વાર વાપરવો પડે તો મને માફ કરજો, કારણ કે એ વગર હું રહી શકતો જ નથી, એ કહ્યા વગર, એ વાપર્યા વગર. પુસ્તક આપણને કળાના એવા વિશ્વમાં લઈ જાય છે કે જે આપણને પ્રસન્ન, અભિભૂત અને આર્દ્ર કરે છે. કળાનું સત અને કળાકારનું સત્વ એમાંથી એવું પ્રગટ થાય છે, એવું પ્રગટ થાય છે કે જે આપણામાં આનંદની એવી ભરતી લાવે છે કે એનો અંશ આંખમાંથી પ્રગટ થયા વગર રહી શકતો નથી. એ વાત ખરી કે હૃદય હચમચાવી નાખે, હલબલાવી નાખે ને આર્દ્ર કરી નાખે ને આંખમાં આંસુ લઈ આવે, હર્ષાશ્રુ લઈ આવે, એ જ લખાણ શ્રેષ્ઠ, અને એ લખાણ શ્રેષ્ઠ જ એવું આપણે માનવું નથી, માનવાની ભૂલ પણ કરવી નથી, ભૂલ કરાવવી પણ નથી. પણ એટલું ખરું કે આવું થાય, કશુંક વાંચતા આવો આવું બને, આપણું હૃદય ખરેખર આર્દ્ર બની જાય, તો એ માણવાનો આનંદ કઈ જુદો જ છે. કોઈ કોઈ કળાની, કોઈ વિષયની સમજ, સૂઝ, જ્ઞાન એ ઊંડું હોય એ એક વાત, પછી એ વિષયમાં, એ કળામાં તમારું હૃદય ઊંડું ડૂબ, કળા ડૂબ હોય એ બીજી વાત, અને આ બધા દ્વારા તમે જે પામ્યા છો, તમે જે પ્રાપ્ત કર્યું છે એ અભિવ્યક્ત કરવાની અત્યંત ગુનેહ ભરી અને છતાં સાવ સહજ લાગે એવી ક્ષમતા હોવી એ સાવ ત્રીજી વાત છે. અને હું કહી એ રહ્યો હતો કે કોઈ કળાનું કે કોઈ વિષયનું ઊંડું જ્ઞાન હોવું, બહુ પારદર્શક એવી સમજ હોવી એ એક વાત છે, એ કળામાં ગળાડૂબ હોવું અને એ સતત માણતા હોવું રહેવું એ બીજી વાત છે, અને એ બધા દ્વારા તમારો જે આંતરિક વિકાસ થાય છે, તમને જે સત્વ પ્રાપ્ત થાય છે, એને એવી જ સચોટ અને મર્મસ્પર્શી ભાષામાં અભિવ્યક્ત કરવું એ સાવ ત્રીજી વાત છે,
અને આ ત્રણે ત્રણ વાના કુલ દેશપાંડેમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે એની પ્રતીતિ આપણને આ પુસ્તકના પાને પાને થાય છે. એક ખાસ વાત એ કેવી છે કે શાસ્ત્રીય સંગીતના એ એવા રસિક શ્રોતા છે, એવા મર્મજ્ઞ છે અને એવા કળાકાર સ્વયં છે કે એમણે એમના જીવનમાં સેંકડો નહીં હજારો શાસ્ત્રીય સંગીતની મહેફિલો માણી છે, અનેકવિધ કલાકારોના ગાયન વાદન એમણે માણ્યા છે અને એના વિશે ખૂબ 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 આત્મીયતાથી લખ્યું પણ છે. પરંતુ એ શાસ્ત્રીય સંગીત એવો શબ્દ એમના લેખનમાં નથી વાપરતા, એ એને માટે અભિજાત સંગીત એવો સુંદર શબ્દ વાપરે છે. અભિજાત સંગીત, સાર્થ જોગણી કોષ તો અભિજાતનો અર્થ શિષ્ટ સુંદર અને ઉત્તમ એવો એવું એવા બધા અર્થ આપે છે, પણ એ સાર્થ જોડણી કોષ ના એ અર્થો પોતે બહુ શબ્દાળુ બની જાય છે. અભિજાત શબ્દ દ્વારા એમણે આ શાસ્ત્રીય સંગીતને જે રીતે માણ્યું છે અને એની વાત કરે છે, એને માટે આપણને એમ થાય કે અભિજાત સંગીત સિવાય આપણે હવે કાયમને માટે શાસ્ત્રીય સંગીતને માટે આપણે પણ અભિજાત સંગીત જ વાપરીએ તો એ યોગ્ય થશે એવું આપણને લાગી આવે. હીરાભાઈ બરોડેકર નામના ગાયિકાને વિશેના લેખમાં પુલ લખે છે કે હું મારું અંતરનું જે ભિક્ષાપાત્ર છે તે લઈને હું અનેક મહેફિલોમાં કલાકારોને સાંભળવા માટે મારું ભિક્ષાપાત્ર લઈને જાઉં છું. એ ભિક્ષાપાત્ર પોતાના અદભુત સુરોથી અને આકંઠ ભરી દે છે, તેમને હું દુવા દેતો પાછો ફરું છું. અને જ્યારે એવું નથી થતું ત્યારે મારું ભિક્ષાપાત્ર તો સાબુત રહ્યું, એટલી એને દુવા આપીને પાછો ફરું છું પેલા કલાકારને. એટલે જે કલાકારે એ સંગીતને ઉત્તમ રીતે નથી રજૂ કર્યું એ બહુ એની કેવી માર્મિક ટીકા, એ ટીકાનું સ્વરૂપ કેવું એ આપી શકે છે એ જોવાનું છે. એટલે એ એવા સહેજ ગૌણ સંગીત પીરસનારા કલાકારને પણ એ અવગણના નથી કરતા, એનો ઉપકાર માને છે. અને એ આવા હાસ્ય, એ કેવા હાસ્યકાર છે, લાક્ષણિક કેવા હાસ્યકાર છે તે કહું, એમણે કેસરતાઈ કેરકર વિશેના લેખમાં એક પ્રસંગ ટાંક્યો છે જે બહુ જ મજા પડી જાય એવો છે. કેસર પુલ લખે છે કે કોઈ જ્યોતિષે મને એમ કહ્યું હોત ને કે ઇંગ્લેન્ડની રાણી સાથે તારી મુલાકાત થવાની છે તો મેં જરાક અચકાતા અચકાતા પણ એની વાત માની લીધી હોત, પણ આ જે બન્યું એ તો એવું હતું. શું હતું ખબર છે? પુણે આવતા ત્યારે એમને ઘેરે આવતા વગેરે વગેરે, એક વખત એમના કેસરતાઈના બંગલામાં પુલ ગયા ત્યારે કેસરતાઈએ પોતે પાન બનાવીને એમાં ચૂનો ઉમેરીને અને સહેજ તમાકુ વધારીને બનાવ્યો અને પુલને ખાવા માટે આપ્યું અને સાથે એવી ટિપ્પણી કરી કે ખા ખા ચૂના સાથે ભલે ચૂનાથી જીભ છોલાતી પણ જોજે બહાર ગેલેરીમાંથી તું પિચકારી મારે ત્યારે કોઈના માથા પર ન પડે એનું ધ્યાન રાખજે. હવે પુલ લખે છે કે આવું બનશે, આવી ઘટના બનશે એવું
જો સાક્ષાત બ્રહ્માએ મને નીચે ઉતરીને પહેલા કહ્યું હોત ને તો મેં એની વાત ના માની હોત કે ના આવું ન થઈ શકે. હા પુલ છે એમની રજૂઆતની શૈલી અને રજૂઆતની આવડત જુઓ. રામકિંકર બૈજ નામના એક બહુ મોટા શિલ્પકાર વિશેનો એમનો લેખ છે અને એમનું સ્વરૂપ ને બધાની એમણે બહુ વાતો કરી છે, સ્વરૂપ અને સ્વભાવની, એમના અલ્લડપણાની અલ્લડપણાની ને વગેરે. એક જ વાક્ય એમાં છે કે એમને એમનું બસ્ટ એટલે પેલી અર્ધ પ્રતિમા બનાવવા માટે પુલના એક બીજા શિલ્પકાર મિત્ર શર્વરી રાય ચૌધરી એમણે એમનું શિલ્પ બનાવ્યું છે અર્ધ, પણ એ પહેલા એમ કે રામકિંકર બૈસ જીને એમ કહેવું કે તમે જરાક મોડેલ બનીને સામે બેસો ને, મારે તમારું પુતળું બનાવવું છે, એ કેટલું એ કેવું કામ છે ખબર છે? વાઘની મૂછ આ મળવા જેટલું સહેલું કામ છે. લતા મંગેશકર વિશેના લેખમાં પુલ ઉલ્લેખ કરે છે કે જે લોકો નું મન જન્મજાત બહેરું છે અથવા તો કોઈ પ્રકારની ઉપેક્ષા કે નાકનું ટેરવું ઊંચું ચડાવવાને લીધે જેમને કળા સ્વાદ કરવાની ગતાગમ નથી, એવા બિચારા એવા બિચારા લોકોની શું વાત કરવી. એવા એવા લોકો સિવાય બીજા બધા જ લતાના સૂરને અત્યંત પ્રેમથી અને ખૂબ આદરથી વધાવે છે. મને લાગે છે કે મારે એક્ઝેક્ટ એટલે કે ખરેખરા પુલના શબ્દમાં જ જો થોડા અવતરણો ટાંકવાના હોય તો હું સહેજ અને આ અવતરણો એમના જ શબ્દોમાં ટાંકવાની ગુસ્તાખી હું એટલા માટે કરું છું કે આ પ્રવચનમાં મોડે બોલવાને બદલે પણ એમનું જે શબ્દ વિચાર સૌંદર્ય છે તે પ્રગટ ન થાય તો ચાલે જ નહીં. હું જે સૌંદર્યની આટલી બધી વાત કરું છું તેનું હું તમને પ્રત્યક્ષ પ્રમાણ ન આપું તો ન ચાલે, એ એક વાત. અને એ અવતરણ મોડે બોલવાની યાદશક્તિની કમી એ એનું બીજું કારણ. એટલે મારે થોડાક અદ્ભુત અવતરણો વાંચી સંભળાવવા છે. કેસરતાઈ કેરકરનું ગાન કેવું એને માટે પુલ શું લખે છે? આમ તો ઉપમા કે દૃષ્ટાંત વડે કાંઈ સિદ્ધ થઈ શકે નહીં, પણ એના સિવાય અંદરનો ભાવ રજૂ પણ કઈ રીતે કરવો? હીરાબાઈનો સૂર મને મંદિરના ગભારામાં ધીમે ધીમે બળતા અખંડ દીવા જેવો લાગ્યો છે. આ ગાનનું પોત બારીક છે પણ જર્જરિત નથી, ભાવભર્યું છે પણ એમાં લાગણી વેડા નથી, માપમાં છે પણ એ લુખું નથી, ખાસ છે પણ એમાં પંડિતાઈ નથી, એમાં પોતાની એક આગવી શૈલી છે પણ પાછી ઘરાનાના કુળાચાર સાચવેલી. આ એમણે હીરાબાઈ વિશે લખ્યું. કેસરતાઈ વિશે, કેસરતાઈ કેરકર એમના વિશે શું લખે છે? કેસરભાઈ કેરકરનો સૂર ઝગમગતા હાંડી દીવા જેવો છે, એમની એક એક તાન આપણી પર હીરાનો એક એક હાર ફેંકતા હોય ને એવી હોય છે. 1966માં કેસરભાઈ કેરકરની સંભવત છેલ્લી મહેફિલમાં એમને ફૂલહાર કરવાનું સૌભાગ્ય પુલને મળેલું અને પછી સ્વાભાવિક પુલને કોઈ પણ સમારંભમાં બોલાવો
એટલે ફૂલને 5-10 મિનિટ બોલવાનું તો હોય હોય ને હોય જ. એટલે કેસરબાઈએ પણ એમને સહેજ એવો આમ હાડકતરો ટોણો પણ મારેલો કે લે હવે તું કર ભાષણ. પુલર શું બોલેલા એ એમણે કેસરતા વિશેના લેખમાં શબ્દશઃ લખ્યું છે. અલ્લાદિયા ખાન સાહેબને અલ્લાદિયા ખાન સાહેબને બેરિસ્ટર જયકરે ભારતીય સંગીતનું ગૌરવ શિખર ગૌરીશંકર શિખર કહ્યું છે. સંગીતના એ ગૌરીશંકરની કૃપાથી અમને લાધેલી સુરોની આ ધવલગંગામાં અમારા મન નાહી નીકળ્યા છે. તો શિખરમાંથી નીકળેલી જે ધવલગંગાની વાત છે તે એટલા માટે સાહેબ જ મારા ગુરુ બને એવી જીદ કરીને અલ્લાદિયા ખાન સાહેબ ત્યારે જે રાજઘરાણામાં રાજ ગાયક સંગીતકાર તરીકે બિરાજતા હતા એ રાજાને ખુશ કરીને ગાયને પોતાના ગાયનથી ખુશ કરીને એમણે એના ઉપહાર તરીકે અલ્લાદિયા ખાન સાહેબ મારા ગુરુ બને એવું માગી લીધેલું એ રાજા પાસે. ગઝલ ગાયિકા અને શાસ્ત્રીય ગાયિકા બેગમ અખ્તર ની વાત એમણે બહુ પ્રેમથી અને ખાસ્સી લંબાણથી કરી છે. અને એનાથી મહત્વનું તો એ છે કે એમને પોતાને એમના પત્ની સુનીતા તાઈને અને ફૂલના અસંખ્ય ચાહકોને મતે આ એમના શ્રેષ્ઠ લેખોમાંનો જ એક ઉત્તમ લેખ છે. એમાં એ ફૂલ બેગમ અખ્તર વિશે શું લખે છે. બેગમ અખ્તરનું ગાન સાંભળતી વખતે એ સુરો આમ જ દેવોની દુનિયા પરથી એમના માનસપટ પર ઉતરી આવ્યા હોય તેવું ભાસતું. આરસ પાન વગર બીજા કોઈ પથ્થરની તાજમહેલના ચણતરમાં કલ્પના ન થઈ શકે તેમ કેટલીક ગઝલો બેગમ અખ્તરના અવાજ સિવાય બીજા કોઈ અવાજમાં સ્વીકારવી જ અશક્ય લાગે છે. ગાનારના માનસપટ પર એ સુરો પડાવ નાખી નાખવા માટે જ ઉતર્યા છે એવી અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી એ ગાને હૈયાની બાત ભરી હોય એવું લાગતું નથી. આવી ભરાતી બાત પણ ભાગ્યનો એક ઉજળો અવસર બની રહે છે. છેલ્લે આયેગા આને વાલા સાંભળીને કુમાર ગંધર્વએ કહેલું, તાનપુરામાંથી નીકળનારો ગંધાર સાંભળવો હોય તો લતાના કંઠે સાંભળો. સાવ અંતરિયાળ ગામડાના ચોરેથી માંડીને મુંબઈના મલબાર હિલના બંગલામાં રહેનારા સુધી અને નિશાળિયાથી માંડીને ગરડા ખખ ડોસા સુધી ડોસા ડોસી સુધીના સૌ કોઈને પોતાના સ્વરોના જાદુથી મુગ્ધ કરનારી આ લતા. અરે લતા છે નહીં, એ તો ચિત્રપટ સૃષ્ટિને મળેલી કલ્પલતા જ છે. સુરોના યાચકો જે માગે તે આપનારી. ગઝલ, ઠુમરી, દાદરા, કવાલી, ભજન, હાલરડા, લોકગીતો, ભાવગીતો, બાળગીતો, ખાનદાની સંગીતના ઢબના ગીતો, માગનારાઓએ માગતા જ જવું આવું વૈવિધ્ય અને તે આલા દરજ્જાએ પહોંચેલું ભારતીય સંગીતમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. લતા એટલે સંગીતની દુનિયાનું ભગવાનની દુનિયામાંથી આવેલું એક કમ્પ્યુટર જ છે. મહર્ષિ કરવેના પુત્રવધુ અને કોલેજના આચાર્ય ડી કરવેના પત્ની નૃવંશ શાસ્ત્રી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન, ઉત્તમ પાક કળાના નિષ્ણાત, ખૂબ સુંદર રસોઈ કરીને રાંધીને ખવડાવનારા, કુટુંબનો અને બાળકોનો બધું જ આ બધાની સાથે રહેનારા અને અનેકાનેક દેશોની મુસાફરી કરીને ઉત્ખનન દ્વારા જે કોઈ નવી નૃવંશ શાસ્ત્રની વાતો શોધી શકાય એ શોધવા માટે મથનારા ઈરાવતી કરવે વિશે અને અને હા અને
પાછા મરાઠીના એક ઉત્તમ ગદ્યકાર અને વાર્તાકાર એવા ઈરાવતી કરવે વિશે બહુ જ પ્રેમથી એકદમ વિગતવાર પુલએ લખ્યું છે. અને હવે એમના એક બીજા સ્વરૂપ વિશે પુલ શું લખે છે, એક નિરીશ્વરવાદી બુદ્ધિ પ્રામાણ્યવાદી એકથી એક ચડિયાતી યુરોપીય ભાષા જાણનારી કરહાડ ચીપલું ની વાત કરીએ એટલી સહજતાથી લંડન બર્લિન નો ઉલ્લેખ કરનારી ઉપરાંત સંસ્કૃત ભાષાની પંડિતા અને એનાથી એ વધીને ખાસું ભણેલી ગણેલી બ્રાહ્મણ મહિલા, બોલો પંઢરપુરની જાત્રામાં એ ભલા ભોળા દીન અભણ વંચિતોના માનવ પ્રવાહમાં એક ટીપું થઈને ભળી જાય છે. દરેક અનુભવ બુદ્ધિની કસોટીએ ચડાવી જાય આ બુદ્ધિમતી એ ભક્તિગંગામાં વહેતી વહેતી વિઠુરાય એટલે કે વિઠ્ઠલના મહેલ સુધી પહોંચે છે એ જોઈને ઘણાને આંચકો લાગ્યો. ભાઈએ પોતાનો સઘળો બુદ્ધિ વૈભવ પદવીઓ નામના જ્ઞાનના બિરુદો પોતાની અભ્યાસિકામાં ઉતારીને મૂકી દીધા અને વિઠ્ઠલ વિઠ્ઠલના તાલમાં પગલા મેળવતા જનાબાઈ મુક્તાબાઈ થઈને જાત્રા કરી આ સંઘ સાથે ચાલવાનું ભાગ્ય મળ્યું તેની કૃતાર્થતા માની. મેં અગાઉ કહ્યું તેમ પેલા સ્થાપત્યના અધ્યાપક અને અદભુત ભાવક તમામ સૂક્ષ્મ દ્રષ્ટિ ચલાવતા ધરાવતા માધવ આચવલ વિશે એમણે શું લખ્યું છે, જે તે કળામાં કઈ નવીનતા છે એ પારખવાની એનામાં પ્રતિભા તો હતી જ, પણ સાથોસાથ એ અંગેની પ્રજ્ઞા તેમજ એના નિત્ય અભ્યાસને લીધે મળેલી એક દૃષ્ટિ પણ એની પાસે હતી. એનો દુનિયાનો પ્રવાસ ભારે મોટો, સ્થાપત્યશાસ્ત્ર એના નિત્ય ચિંતનનો વિષય એ સાચું, પણ આ સ્થાપત્ય એના માટે ફક્ત ઈંટ પથ્થર ચૂનાની રચના પૂરતું સીમિત નહોતું. સાચું પૂછો તો રચના એ જ એના ચિંતનનો વિષય. પછી એ શિલ્પ રચના હોય કે ગૃહ રચના હોય કે કાવ્ય રચના હોય, પણ મૂર્તતામાંથી ફરી પ્રતિભા સર્જિત અમૂર્તતા તરફ કળાત્મક રચનાનું જે ચક્ર ફરતું આવે છે એના વિવિધ આવિષ્કાર તરફ એનું સતત ધ્યાન લાગેલું હોય, પછી માધવ તાજમહાલ તરફ જુએ કે ખાનોલકરની કવિતા તરફ જુએ કે પછી સદાશિવ સાઠેના શિલ્પ તરફ જુએ. પેરિસમાં માર્સેલ માર્સોના મૂક અભિનયનો પ્રયોગ જોઈને રાતે હોટલ પર અમે પાછા આવ્યા. એ રાતે બે મહિના પેરિસમાં માધવ આચવલ સુનિતા તાય અને પુલ ને સાથે રહેવાનો યોગ થયેલો. એ દરમિયાન એ સમયની વાત છે કે પેરિસના માર્સેલ માર્સોના મૂક અભિનયનો પ્રયોગ જોઈને રાત્રે હોટલ પર અમે પાછા આવ્યા. એ રાત્રે પરોઢ સુધી અમે એ અનુભવને લીધે અજંપ થઈને જાગતા રહ્યા, વાતો કરતા રહ્યા. જાણે આ પહેલા ક્યારેય ન લીધો હોય એવા મદ્યપાનનો નશો ચડે એવું થયું હતું. માધવે મને કહેલું, હવે રાત આખી પથારીની ફરતે પ્રદક્ષિણા કર્યા કરો. એ માર્સેલ માર્સોએ અમ શબ્દોના ચાકરોની એસી તૈસી કરી નાખેલી. હું સુનિતા અને માધવ પોતપોતાની રીતે જેમ દરિયા કિનારે શંખ છીપલા ભેગા કરીએ તેમ એ અનુભૂતિની પળો ભેગી કરવા માંડેલા. માધવમાં રહેલા શિલ્પ ગેલાએ માર્સોના એ મૂક અભિનયમાંથી અસંખ્ય હાલતા ચાલતા શિલ્પો ટપકાવી લીધા હતા. કળાનો એક અભૂતપૂર્વ અનુભવ અમે ભેગા મળીને લીધો હતો. આ ઘટનાને કેટલાય વર્ષો વીતી ગયેલા, પણ માધવને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે એ રાત ફરી ઉગી આવતી. પુલ અને નીલિમા પુલ અને સુનિતા તાય ઇટલી ગયેલા. ત્યાંના બીજા અનેક સ્થળોના અને એમને જ્યાં કેપ્રી પહોંચવાનું છે એના સરસ વિગતવાર વર્ણન કર્યા પછી એ કેપ્રીના જે દિવ્ય કહી શકાય એવા અનુભવ વિશે જે પુલએ લખ્યું છે એ કદાચ આપણે માટે એવું તો વિરલ છે
કે એ એમના શબ્દોમાં સાંભળવું જ પડે. ટૂંકમાં એ ગુફા સુધી પહોંચવાનું પણ સુંદર વર્ણન, પણ હવે એ જે ગુફામાં થી એ દર્શન કરવાનું છે તે ગુફામાં પહોંચ્યા ત્યાંથી જ હું સિદ્ધિ શરૂઆત કરું છું. અમારા હોડીવાળાએ ગુફાના મુખમાં પેસતી વખતે આડા થઈ જવાનું કર્યું, અમે મુંડી દબાવીને આડા થઈ ગયા. એ ગુફામાં થઈને હોડી પસાર થઈ અને હોડીવાળાએ કહ્યું, નાવ લુક, હવે જુઓ. અમે માથું ઊંચું કર્યું અને જે જોયું તે સાચું પડેલું સપનું કહીએ તો આવું સપનું આવવા માટેનું નસીબ પણ આ પહેલા ક્યારેય લાધ્યું નહોતું. 150 ફૂટ લાંબી, 50 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંચી એ ગુફા હતી. નીચે પાણી 50 ફૂટ ઊંડું હતું. એવું પેલા હોડીવાળાએ કહ્યું, દરિયાનું પાણી આ ગુફામાં આવ્યું છે. આ ગુફામાં માંડ એક હોડકું ઘૂસે એવા બંને બાજુ દેવડી જેવા દરવાજા ને એમાંથી આવી રહેલા સૂર્યપ્રકાશને લીધે થયેલો એ અપૂર્વ ચમત્કાર, એ પાણી એટલે સાક્ષાત ઓગળેલું આસમાની અજવાળું, અજવાળાનું બનેલું એ જળ. એ જળમાં હાથ નાખો તો હાથને રૂપેરી ઝૂલ અડતી હોય એવું લાગે. એ નીલાશમાની ચંદેરી જાણે પણ અપૂર્વ, આવી નીલીમાં તો નહીં જ પણ આવી શીતળ તેજ પુંજ શુભ્રતા પણ મેં ક્યારેય જોઈ નહોતી. આસમાની ફલક પર શુભ્રતાની અનુભૂત પ્રતીતિને લીધે મને તરત જ શાંતાકારમ મુજક શયનમ યાદ આવેલું. એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશ એ પાણીના તળિયેથી પેસે છે. એવું એ કહે છે કે પરાવર્તિત પ્રકાશનો આ કિમિયો છે. નીલ પ્રકાશની આવી કુમાશ પણ આ પહેલા મેં ક્યારેય જોઈ નહોતી. કોક છોડવાને પહેલવેલો ફણગો ફૂટે ને એના રંગની જે કુમાશ હોય એવી એ કુમાશ હતી. પાછળ હોડકાની હાર લાગી હતી તેથી એ ગુફામાં 4-5 મિનિટથી વધારે વાર હોડી રખાય એમ નહોતું. ગુફાના બીજા બારણેથી અમારી હોડી બહાર નીકળી એક ધન્યતા અનુભવતા અમે કેપ્રીની દિશામાં નીકળ્યા. એ ગુફા તરફ જતી વખતે ત્યાંના અનુભવ વિશે થોડો ઘણો પ્રત્યક્ષ અનુભવ એ ખ્યાલને સાવ વામણો કરી મૂક્યો. અંદર સંગ્રહાયેલા અનુભવોને હૈયામાંથી છૂટા કરવાથી શબ્દોનું જ નહીં પણ રંગ રેખા નાદ સ્વર એ બધા જ માધ્યમોનું વામણાપણું છતાં કરનારો એ ગુફામાંનો અલૌકિક અનુભવ. એ સાચું કે અથાગ સાગર, હિમરાશિ ભર્યું શિખર જેવા કુદરતના વિરાટ સ્વરૂપોથી માણસ અવાક થઈ જાય છે, પણ આ ટચુકડી ગુફાના પ્રકૃતિ ચમત્કારે કોઈ પણ મદિરાથી ન લાધે એવો કેફ ચડાવ્યો હતો. એ નીલિમાએ બધાને જ એક અલૌકિક આનંદમાં ભીંજવીને લથપથ કરી દીધા હતા. હવે માથા પરના એ નીલાકાશને હું ઊંચું માથું રાખીને કહું છું કે તારી નીલિમાનો અર્થ સમજાવનારા નીલ ગુફામાંના એ પાણીને હું મળી આવ્યો છું. ઇંગ્લેન્ડ ગયેલા ઉલ અને સુનિતા થાય ત્યારે આપણા નાટ્યકાર શેક્સપિયર ની જ્યાં સમાધિ છે ત્યાં ઉભા રહીને એમણે શું અનુભવેલું એ એમના શબ્દોમાં સાંભળો. ચર્ચના એ ગંભીર વાતાવરણમાં ચીર નિદ્રામાં પોળેલા મહાકવિની કબર જોઈને તો થાય કે આ માણસ આવડાક અમસ્તા બેટને અપરંપાર સંપત્તિ આપી ગયો. આજે 3-4 સદીઓથી એ શબ્દ સુવર્ણમયી ખાણમાંથી ધનની લહણી થતી રહે છે, તોય એ 100 ટચના સોનામાંથી તસુભર કસ પણ ઓછો થતો નથી. શબ્દોમાં અમૃત પુષ્પો થવા
घटे तो आवा, बाकी तो मर्ढेकर ની ભાષામાં કહીએ તો આ બધું ધોળા પર કાળું. કુમાર ગંધર્વ એમના પ્રિય સંગીતકાર, એમનાથી થોડા નાના, પણ એમનું સંગીત એમણે એવું એટલી વાર માણ્યું છે, એવું એમના વિશેનો, એમના માટેનો પુલનો ભાવ એટલો બધો ઊંડાણપૂર્વકનો છે કે એમના જીવનને અને એમના સંગીતને એમણે બહુ વિગતે અને બહુ ઊંડાણપૂર્વક એના અર્થઘટન, મર્મઘટન અને પૃથક્કરણ સાથે એમણે અહીં લેખસ્થ કર્યું છે. કુમારના સ્વરોનો કલાપ ફેલાય કે મારી સામે આ જ સવાલ આવીને ઉભો રહે કે આવું સદભાગ્ય મારું તો ક્યાંથી, આવું ધન મારા ખોળામાં પધરાવી ગયેલા કેટલા કલાકારોને યાદ કરવા, જોળી જોળી છકો છક ભરાયેલી છે, પણ કુમારે મુઠ્ઠીઓ ભરેલી ભરીને આપેલી સમૃદ્ધ સુવર્ણ ક્ષણોની તો ગણતરી થાય એમ નથી. 1954 કુમાર અને એમના પત્ની ભાનુતાઈ અમારે ત્યાં રહેવા આવ્યા. આજે જો મને કોઈ દૈવી શક્તિ કહે કે તારી વીતેલી જિંદગીનો એક માત્ર એક મહિનો તને પાછો આપું છું વરમ બ્રુહી, તો હું કહીશ ભગવાન મને એ 54 એક મહિનો જેવો તેવો જ જીવવા પાછો આપો. ગાયન એ કુમારની જીવન સાધના છે, તેમજ ચરિતાર્થ સાધના પણ છે. ભલે ને પૂરી બેઠક હોય કે કલાકનું ગાન હોય, એની ઉત્કટતામાં જરાય કચાશ નહીં, સમય ગુપચાવવાનો નહીં કે ટાણું ગમે તેમ વીટો વાળીને મૂકી દેવાનું નહીં. તેથી જ એનું 5 મિનિટનું પદ પણ અભિજાત હોય છે. ચિત્રમય સ્વગત પુસ્તકમાં, ચિત્રમય સ્વગત પુસ્તક એવું પુસ્તક છે કે જેમાં એ આખા પુસ્તકમાં માત્ર તસવીરો છે, અને એ તસવીરો પુલોએ પોતે લીધી હોય કે એમની જુદા જુદા સમયે, જુદા જુદા સમારંભમાં કે જુદા જુદા સ્થળે બીજી વ્યક્તિઓએ લીધી હોય, એમાંથી પસંદ કરેલી હજારો લાખો તસવીરોમાંથી પસંદ કરેલી તસવીરોનું એ પુસ્તક છે. અને એ તસવીરોની ક્ષણિક એક બે પંક્તિમાં, એક બે લાઈનમાં કે ક્યારેક ત્રણ ચાર એકાદ બે ફકરામાં એના વિશે નોંધ ટપકાવેલી છે. આ કુમાર ગંધર્વને એમણે કેટલા હૃદયના ઊંડાણથી ચાહ્યા હશે, એમના ગાનને, એમના ગાનની એમના ચિત્ત ઉપર કેટલી ઊંડી અને કેટલી પ્રબળ અસર છે, એ ભૂલો અને કુમાર ગંધર્વ ઉભા હોય એવી એક તસવીરની નીચેની નાનકડી ટૂંકી એક વાક્યની નોંધમાં, ફક્ત 13 શબ્દોની નોંધમાં ઉલ શું લખે છે. મારી સમાધિ પર બસ એટલું લખજો કે આ માણસે કુમાર ગંધર્વનું ગાન સાંભળ્યું છે. એમણે આ એક વાક્ય એ કેટલું બધું કહી જાય છે, એ આટલું લાગવથી કોઈ શીર્ષસ્થ કલાકારને આનાથી વધારે તો શું અંજલિ આપી શકાય. અંતમાં કોઈ કળામાં સેટ બાખોડિયા ભરતા કે કોઈ વિષય ભણતા, શીખતા, જાણતા, આપણો જીવ આમ એકદમ તોરમાં આવી જાય ત્યારે આ પુલ એટલે પુલ પુસ્તકમાંના થોડાક લેખો અવશ્ય વાંચવા
જેથી કળા, સાહિત્ય, સર્જન, આસ્વાદ, અભિવ્યક્તિ, પ્રવાસ, વર્ણન, તપ, જીવન માત્ર એટલે શું એનું અદ્ભુત વિશિષ્ટ દર્શન થાય અને એ દર્શન આપણા જીવનને માટે પથદર્શક ચોક્કસ જ બને. જીવન ભારતીમાં પેલી સવારે પેલા વૃક્ષ સાથે સંવાદ કરતી વખતે હૃદય જે બે ત્રણ ધબકાર ચૂકી ગયેલું તેની પાછળ શું મર્મ હતો એ આજે થોડો થોડો સમજાય છે. નમસ્કાર. જો આજે તમે આ લઈને ના આવ્યા હોત તો અત્યારે મને જે મારા મનમાં જે ભાવ બસ સીધો આવે છે તે એ છે કે જો આજે તમે કોઈ પણ કામમાં મહત્વ કોઈ પણ કામમાં વ્યસ્ત રહેવાના કારણે પણ જો તમે આજે આમાં ના જોડાયા હોત અથવા તો તમે જો આજ કૃતિ પસંદ નહીં કરી હોત તો બેમાંથી કોઈ પણ નો ઓછો અફસોસ રહેત અથવા તો જે જાણતા જ નથી એનો અફસોસ કઈ રીતે રહેત? પણ જો આજે આ એક તો આનો આસ્વાદ સાંભળીને અને તમારી પાસેથી સાંભળીને બે અનુભૂતિ થઈ છે કે સૌથી પહેલા તો દિલથી આભાર. જીવન ભારતી વતી તો હું નથી જ કહેતી પણ હું વ્યક્તિગત રીતે કહું છું અને હંમેશા જયારે જયારે પણ કોઈ વક્તા આવું પૂછે કે અમે શ્રોતા વર્ગમાં કોને કેન્દ્રમાં રાખીએ, કયો વર્ગ હશે, ત્યારે પહેલા જ દિવસે મારા મનમાં જે જવાબ પૂરેલો એને હું અત્યાર સુધી રાખું છું અને હવે તો હું એમાં શ્યોર થઈ ગઈ છું કે મને કેન્દ્રમાં રાખો. હું એ શ્રોતાઓના તમામ વર્ગનું પ્રતિનિધિત્વ કરું છું એવું હું માનું છું કે જેમણે કશું જ વાંચ્યું નથી અથવા તો જેમને એમને એવું લાગે છે કે મને બસ આવા પ્રકારનું જ વાંચવું ગમે અથવા તો એવા કે જેમને અમુક સાઈઝ અને નામ જોઈને જ એવું થાય છે કે આ મારા કામનું નહીં હોય, આમાં મજા નહીં આવે, આ કદાચ કંટાળાજનક હશે, આમાં માત્ર વર્ણનો હશે, બહુ પાનાઓ સ્કીપ કરવા પડશે, અથવા તો એવા કે જેમને વાંચવું તો ગમે છે પણ શું કામ વાંચવું જોઈએ, એમને કોઈ ચોંટાડી નથી રાખતો પણ એમને ચોંટવું છે ખરું, અથવા તો એવા કે જેમના માટે મેં કાલે જયદેવભાઈને પણ કીધું હતું કે સંસ્કૃત ભાષા માટે હું તમે એવું કહીએ છીએ કે હૃદયે અસ્તે કિંતુ વાયુમંડલે ન અસ્તે તત્કારણ જેવે ન અસ્તે. તો જેમના મૂળ તો છે પણ એમના એમને કોઈ પાણી એ રીતે નથી પાતું, એ રીતે નથી છાંટતું જે રીતે એમને તરસ છે, કોઈ એમની તરસને નથી સ્પર્શતું અને એટલે લોકો પછી એવું કહી દે છે કે લોકો વાંચતા નથી. ના, લોકો વાંચે છે, અમારી પેઢી ખૂબ વાંચે છે, એમને વાંચવું છે, એમને તરસ છે. બસ ઓશોએ જે વાત કીધી છે ને કે મેં તો તમને અપની પ્યાસ દે સકતા હું, પાણી કે પીને કી તૃપ્તિ કી અનુભૂતિ તો તમે ખુદ ही કરી લો, મેં તમને અપની આવાજ દે સકતા હું, રાહ પર ચલને કી તૈયારી તો તમારી ખુદ કી હોવી ચાહીએ. તો આ પેઢીને એવા અવાજની જરૂર હોય છે જે એમને એમના જેવું પણ લાગે અને એમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચીને પણ એમના જેવું લાગે. એટલે તમે જયારે આ વાત કરી પુલા એટલે પુલા એટલે આ પુરુષોત્તમ દેશપાંડે કે જે અરુણા જાડેજાએ લખ્યું છે ખબર નથી કે ત્યાં સુધી પહોંચવાની આવી તીવ્ર તરસ થઈ હોત કે નહીં, કદાચ વચ્ચેના ગુચવાડાઓમાં ગુચવાઈને ત્યાં સુધી પહોંચવાની સફર ક્લિયર થઈ હોત કે નહીં, પણ તમે જયારે વાત કરી ત્યારે એટલું સ્પષ્ટ થયું કે જો આ પુસ્તક નહીં વાંચીએ ને તો જિંદગીમાં એક નવ રસોમાંનો એક બહુ મહત્વનો રસ ચૂકી જવાશે. એ રસનું નામ શું હશે ખબર નથી પણ એ ચૂકવું નથી. અને એટલે જે આ શ્રેણીનો આ જયારે શરૂ કર્યું ત્યારે એનો પાછળનો હિડન એજન્ડા પણ એ હતો અને હવે તો ફર્સ્ટ એજન્ડા છે કે એક આસ્વાદ હોય, એક ચેપ હોય, એક તરસ જગાડી જાય કે ત્યાં સુધી પહોંચવાની દોડ આપોઆપ વધી જાય. તો એ દોડ માટેની એનર્જી આપવા માટે, એ તરસ જગાડવા માટે અને આટલી સુંદર જે મેં પહેલા પણ કહ્યું કે જે વ્યક્તિ મને મારા જેવા પણ લાગે અને મારી ખામીઓને ઓળંગીને ઉપર ગયેલા પણ લાગે અને જેની સાથે વાત કરવામાં ક્યાંય એવું ના લાગે કે અરે યાર આપણાથી આટલા મોટા સાથે કઈ રીતે વાત થશે. તો તમામ આવરણો છોડીને પણ માણસ થઈને કોઈ રહે અને એ રીતે વાત કરે એટલી સરળ સુંદર રસાળ શૈલીમાં આ આસ્વાદ્ય ચેપ લગાડવા માટે થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ.
અને આવતીકાલની તમારો વિડિયો ચાલુ છે, તમારો ઓડિયો બંધ છે? પૂછું છું, હા ઓડિયો બંધ છે તો ઓડિયો પણ ચાલુ કરી દો. યસ યસ જી. તો દિલથી આભાર, સપ્રેમ આભાર એ તમામ વતી જે અત્યારે લાઈવમાં જોડાયા છે અને જે લોકો યુટ્યુબ પર પાછળથી સાંભળવાના છે. પણ એક વાત નક્કી છે કે તમારા આ આસ્વાદ પછી અને ઘણા ખરા આ મણકામાના આસ્વાદ પછી એક એક સત્ય ભ્રમણા હતી એવું ભાન થયું છે કે નહીં, આવા પુસ્તકો પણ એટલા જ સુંદર હોય છે, એને વાંચવા જોઈએ, એ પોતાની જિંદગીને સ્પર્શતા હોય છે, એ કલા રસિકતાની એક આંખને ઉઘાડતા હોય છે, અને જો તમારી પાસે આંખો છે તો તમને પાંખો પણ આપતા હોય છે, એટલે તમે વિહેરી શકો છો. તો આ આસ્વાદની આજના વણકા માટે હું જેટલી પણ જેટલી વાર તમે અદ્ભુત કહેવાની પુનરાવૃત્તિ દોષ માટે માફી માંગો છો ને, મારે એટલી જ વાર આ વર્ણન માટે અને તમારો આભાર માનવા માટેના પુનરાવૃત્તિ દોષ માટે આભાર માંગવો પડશે અને ક્ષમા માંગવી પડશે મારે કે મારા પિષ્ટ પોષ પેશન બદલ મને લોકો માફ કરે, સાંભળનારા સારસ્વતે મને આના માટે માફ કરે. બટ ખૂબ મજા આવી, ખૂબ મજા આવી, મજા આવી મતલબ મને ખબર જ નહીં પડી કે આપણે 12 ને 21 પહોંચી ગયા છીએ. વચ્ચે ટેકનિકલ ખામી જે કઈ પણ થઈ, પણ એ પણ ક્યાંય કઠી જ નહીં, એવું લાગ્યું કે નહીં હવે હું એના માટે કદાચ તૈયાર હોઉં છું કે નેટવર્કમાં તો કઈ પણ થઈ શકે, પણ કરવું તો છે. છેલ્લે મેં નક્કી કરી લીધેલું કે જો આ નેટવર્ક થી આ નહીં થાય ને તો હું તમારા ઘરે આવીને આ રેકોર્ડ કરીશ અને આ શ્રેણી પણ મૂકીશ, પણ કરીશ તો ખરી જ. સો થેન્ક યુ સો મચ, આ મજા આવી. આજે મેં કીધું ને બસ મને એટલી જ મજા આવે અને હું તો વાંચીશ, ડેફિનેટલી વાંચીશ. મારું વિશલિસ્ટ વધતું જાય છે કે મારે બહુ બધું, મેં કશું વાંચ્યું જ નથી એવું મને અહેસાસ થાય છે આ શ્રેણીમાં. તો ખરેખર હું મજા કરું છું, એન્જોય કરું છું અને આ હું જે કઈ પણ કહું છું એની ક્રેડિટ તમને જાય છે, વક્તાઓને જાય છે. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અને આવતીકાલની એટલે આમ તો 26મી કાલે બ્રેક રાખ્યો છે, કારણ કે 26 જાન્યુઆરીના અવાજમાં કદાચ રેકોર્ડિંગમાં વ્યવધાન આવે એટલા માટે. તો પરમ દિવસે જે આપણી સાથે વાત કરવાના છે એ છે બહુ જ આદરણીય, આપણા સૌના પ્રિય, અત્યંત સજ્જ વ્યક્તિ શિરીષ પંચાલ, અને વાત કરવાના છે સરસ્વતી ચંદ્રકાંત. તો આવતીકાલે અમારી લિંક દરરોજ આ જ રહે છે અને સમય પણ આ જ છે. તો આવતીકાલે એટલે પરમ દિવસે 27 તારીખે 11 વાગે એટલે 10:50 ફરી મળીશું. વન્સ અગેન આજના મણકા માટે વિનિત સર, થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ.